अस्सलामु अलैकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 4 विषय गणित प्रकरण 4 टिक 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 प्रकरण 4 मा आजे आपणे स्वाध्याय पोथी कार्य जोईशुं। स्वाध्याय पोथी मा प्रश्न 4 कोष्टक पूर्ण करो। जुओ बाळको आ कोष्टक मा 24 कलाकनी घड़ियाळनो समय आपेलो छे, एटले के बपोरना 12 पछी बपोरना 1 वागे एटले 24 कलाकनी घड़ियाळमां केटला वागशे? 13 वागशे। बपोरना 2 वागे एटले 14, बपोरना 3 वागे एटले 15। आम रातना 12 वागे एटले 24, एटले के 00 वागेला गणाय। रातना 12 वागे 24 कलाकनी घड़ियाळमां 00 लखेलू आवशे। हवे जोईए कोष्टक पूर्ण करो, ए पहला एक वस्तु याद करी लईए के एक कलाक बराबर 60 मिनिट। आगळ आपणे आ शीखी गया छे के एक कलाक बराबर 60 मिनिट। आ कोष्टकमां नंबर 1 શરૂઆતનો સમય છે 8 કલાક અને અંતનો સમય છે 9 કલાક 45 મિનિટ, બરાબર? તો લીધેલ સમય કેટલો? તો 9 કલાક 45 મિનિટમાંથી 8 કલાક બાદ કરીશું તો શું મળશે આપણને? લીધેલો સમય। ફરીથી સમજાવું છું કે 9 કલાક 45 મિનિટ એટલે કે અંતના સમયમાંથી શરૂઆતનો સમય બાદ કરવો। ફરીથી સમજો કે અંતના સમયમાંથી શરૂઆતનો સમય બાદ કરો તો આપણને શું મળશે? લીધેલ સમય, બરાબર? એટલે અંતનો સમય છે 9:45 કલાકમાંથી 8 કલાક બાદ કરો તો આપણને લીધેલ સમય કેટલો મળશે? 1 કલાક 45 મિનિટ, બરાબર? એ જ પ્રમાણે 11:10 કલાક અને 12 કલાક 55 મિનિટ, અંતનો સમય છે 12 કલાક 55 મિનિટ માંથી શરૂઆતનો સમય બાદ કરો 11 કલાક 10 મિનિટ, તો બાદ બાકી કરશો 12 કલાક 55 મિનિટ ઓછા 11 કલાક 10 મિનિટ તો આપણને લીધેલ સમય મળશે 1 કલાક 45 મિનિટ। એ જ પ્રમાણે નંબર 3:13 કલાક, શરૂઆતનો સમય છે 13 કલાક, અંતનો સમય છે 14 કલાક 25 મિનિટ। ફરીથી જુઓ, શરૂઆતનો સમય છે 13 કલાક, અંતનો સમય છે 14 કલાક 25 મિનિટ। અંતના સમયમાંથી શરૂઆતનો સમય બાદ કરવો એટલે કે 14 કલાક 25 મિનિટમાંથી 13 કલાક બાદ કરો તો શું મળશે આપણને? લીધેલ સમય 1 કલાક 25 મિનિટ। એ જ પ્રમાણે હવે નંબર 4 કે 15 કલાક 25 મિનિટ શરૂઆતનો સમય છે, શરૂઆતનો સમય કેટલો છે?
पंदर कलाक पच्चीस मिनिट। अंतनो समय नथी अने लीधेल समय छे छ कलाक त्रीस मिनिट। तो आमा आपणे शुं करीशुं, सरवाळो। कोनो सरवाळो? तो के पंदर कलाक पच्चीस मिनिट वत्ता छ कलाक त्रीस मिनिट। फरीथी समझो कि शुरुआतनो समय पंदर कलाक पच्चीस मिनिट मां लीधेल समय उमेरो छ कलाक त्रीस मिनिट, तो आपणने अंतनो समय मळशे केटलो? एकवीस कलाक पंचावन मिनिट। जुओ बाळकों, જ્યારે આપણને શરૂઆતનો સમય આપેલો હોય અને અંતનો સમય આપેલો હોય અને એના પરથી લીધેલ સમય શોધવાનો હોય તો આપણે બાદબાકી કરીશું, અને જો શરૂઆતનો સમય આપેલો હોય અને લીધેલ સમય આપેલો હોય એના પરથી અંતનો સમય શોધવાનો હોય તો આપણે સરવાળો કરવો પડે। ફરી પાછું નંબર પાંચ, શરૂઆતનો સમય છે ચાર કલાક વીસ મિનિટ, લીધેલ સમય છે આઠ કલાક પાંત્રીસ મિનિટ। ફરી સમજો કે ચાર કલાક વીસ મિનિટમાંથી આઠ કલાક પાંત્રીસ મિનિટ લીધેલ સમય છે, તેના પરથી આપણે અંતનો સમય શોધવાનો છે। તો ચાર કલાક વીસ મિનિટ વત્તા આઠ કલાક પાંત્રીસ મિનિટ, તો આપણને અંતનો સમય મળશે બાર કલાક પંચાવન મિનિટ। હવે નંબર છ માં શરૂઆતનો સમય આપેલ નથી, અંતનો સમય આપેલ છે અઢાર કલાક અને લીધેલ સમય આપેલ છે સાત કલાક ચાળીસ મિનિટ। તો અઢારમાંથી અઢાર કલાકમાંથી સાત કલાક ચાળીસ મિનિટ બાદ કરવી પડે, પણ અહીંયા અઢાર અને મિનિટમાં શૂન્ય શૂન્ય છે, જ્યારે સાત પછી મિનિટમાં ચાળીસ મિનિટ છે, તો શૂન્ય શૂન્યમાંથી ચાળીસ મિનિટ બાદ કરી શકાય નહીં। તો આપણે શું કરીશું? અઢાર કલાકને સત્તર કલાક સાહીઠ મિનિટમાં ફેરવીશું। સત્તર કલાક સાહીઠ મિનિટ ઓછા સાત કલાક ચાળીસ મિનિટ બરાબર દસ કલાક વીસ મિનિટ। એ જ પ્રમાણે નંબર સાત, કે શરૂઆતનો સમય આપેલ નથી, અંતનો સમય છે વીસ કલાક પાંચ મિનિટ અને લીધેલ સમય છે ચાર કલાક પચીસ પંદર મિનિટ સોરી લીધેલ સમય છે ચાર કલાક પંદર મિનિટ। હવે ફરી એ જ પ્રમાણે કે ઝીરો પાંચ મિનિટમાંથી પંદર મિનિટ બાદ થાય નહીં, કેમ? કારણ કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરી શકાય નહીં, એટલે વીસને આપણે ઓગણીસ કલાકમાં ફેરવી દઈશું અને જે એક કલાક વધ્યો એને મિનિટમાં ફેરવીએ એટલે સાહીઠ મિનિટ થશે। સાહીઠ મિનિટ અને બીજી પાંચ મિનિટ એટલે ઓગણીસ કલાક પાંસઠ મિનિટમાંથી ચાર કલાક પંદર મિનિટ બાદ કરો એટલે પંદર કલાક પચાસ મિનિટ। નંબર આઠ છે છ કલાક પચીસ મિનિટ શરૂઆતનો સમય, અંતનો સમય આપેલ નથી, લીધેલ સમય છે છ કલાક પચીસ મિનિટ। તો
6 25 મિનિટ વત્તા લીધેલ સમય 6 25 મિનિટ, તો અંતનો સમય કેટલો મળશે આપણને? 12 50 મિનિટ. એ જ પ્રમાણે અંતનો સમય છે 23 10 મિનિટ, લીધેલ સમય છે 3 5 મિનિટ. 23 10 મિનિટમાંથી 3 5 મિનિટ બાદ કરીએ તો આપણને શરૂઆતનો સમય 20 5 મિનિટ મળશે. હવે પ્રશ્ન 9 જોઈએ. એક ઘડિયાળમાંથી બીજી ઘડિયાળમાં દર્શાવેલ સમય સુધી પહોંચવા કેટલી મિનિટ થઈ હશે તે લખો. 4:40 અને બીજી ઘડિયાળમાં છે 4, એટલે કે મિનિટ કાંટો 8 ઉપરથી ખસીને આવ્યો 12 ઉપર. મેં તમને આગળ સમજાવેલું કે મિનિટ કાંટો એક આંકડા પરથી બીજા આંકડા પર જાય એટલે 5 મિનિટ થઈ ગણાય. તો 8 પછી 9 10 11 અને 12 4 આંકડા ખસ્યો અને એક આંકડાના 5 મિનિટ, તો 4 5 20 મિનિટ. એ જ પ્રમાણે 7 10 મિનિટ કાંટો 2 ઉપરથી ખસીને આવ્યો 9 ઉપર, એટલે 2 પછીના કેટલા આંકડા ખસ્યો? 3 4 5 6 7 8 અને 9 7 આંકડા ખસ્યો. એક આંકડાની 5 મિનિટ, તો 7 5 35 મિનિટ થઈ ગણાય. એ જ પ્રમાણે મિનિટ કાંટો 3:35 થઈ છે અને બાજુની ઘડિયાળમાં 3:50 થઈ છે. 3:35 પરથી 3:50 પર આવે એટલે 15 મિનિટ થઈ ગણાય. એ જ પ્રમાણે 6:05 અને 6:15 કેટલી મિનિટ થાય? 10 મિનિટ. એ જ રીતે 5મી ઘડિયાળમાં 2:25 પરથી 2:55 એટલે કે 30 મિનિટ થઈ ગણાય. 4:15 પરથી 4:50 ફરીથી 4:15 પરથી 4:50 એટલે 35 મિનિટ થઈ ગણાય. પરથી 3:55 એટલે કે 30 મિનિટ થઈ ગણાય. 6:25 પરથી 6:40 એટલે 15 મિનિટ થઈ ગણાય. ત્રણ પચીસ પરથી ત્રણ પચાસ એટલે 25 મિનિટ થઈ ગણાય. 7:05 પરથી 7:50 ફરીથી જુઓ, 7:05 છે અને બીજી ઘડિયાળમાં 7:50 છે, તો કેટલી મિનિટ થઈ ગણાય? 45 મિનિટ થઈ ગણાય. પ્રશ્ન 10 છે કે નીચે આપેલા ડાયરીના પાનાને યોગ્ય ક્રમ આપી સમયરેખા ઉપર દર્શાવો તથા પ્રશ્નોના જવાબ લખો. મુન્નીનો આજે જન્મ થયો. નંબર 1, 5 માર્ચ 2005 મુન્નીનો આજે જન્મ થયો. પછી આવશે 5 સપ્ટેમ્બર 2005 મુન્નીએ 1 કેળું ખાધું. પછી આવશે 15 સપ્ટેમ્બર 2005 મુન્નીનો પહેલો દાંત આવ્યો.
10 નવેમ્બર 2005 મુન્ની બેસતા શીખી. 20 નવેમ્બર 2005 મુન્ની ભાખડીએ ચાલતી થઈ. પછી આવશે 5 જાન્યુઆરી 2006 મુન્ની પગ પર ઊભી રહેતા થઈ. 2 ફેબ્રુઆરી 2006 મુન્ની ચાલતી થઈ. આ પ્રમાણે સ્વાધ્યાય પોથીમાં પણ ક્રમ આપવાના રહેશે અને નીચે સમયરેખામાં બતાવ્યા મુજબ સમયરેખાની ઉપર તારીખ, વાર અને તારીખ, મહિના અને વર્ષ લખવા અને જે તારીખે જે કાર્ય થયું હોય તે એની નીચે લખવાનું રહેશે. આના પરથી કેટલાક પ્રશ્નોના જવાબ જોઈએ કે માર્ચથી સપ્ટેમ્બર સુધીના કુલ કેટલા મહિના થાય. તો આપણે બોલીએ માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. તમે પણ બોલશો તો તમને ખ્યાલ આવશે કેટલા મહિના થાય છે, 7 મહિના. મુન્નીને પહેલો દાંત આવ્યો ત્યારે તે કેટલા મહિનાની હતી, 6 મહિનાની. મુન્ની બેસતા શીખી ત્યારે તેને કેટલા મહિના થયા હતા, 8 મહિના. મુન્નીએ પહેલાં શું કર્યું, ચાલવાનું શીખી કે એક કેળું ખાધું? તો જવાબ આવશે એક કેળું ખાધું. ભાખડીએ ચાલતી થઈ કે પગ પર ઊભી રહેતા થઈ? તો ભાખડીએ ચાલતી થઈ. મુન્નીના જન્મથી લઈને ચાલતી થઈ ત્યાં સુધી કેટલો સમયગાળો લાગ્યો, 11 મહિના. આ જ પ્રમાણે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં જવાબો લખવાના રહેશે સારા અક્ષરે. થેન્ક યુ.